હેલો એવરી આજે આપણે જે એનર્જી કન્ઝર્વેશન પ્રોડ પ્રોજેક્ટ જે છે એમાં જે એક આપણો ટોપિક બાકી હતો એનર્જી કન્ઝર્વેશન ઇન બોઇલર એ આપણે પૂરો કરવાનો છે અને એના પછી યુનિટ નંબર જે થ્રી જે છે ટેકનો ઇકોનોમિક ઇવેલ્યુએશન ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન એ આપણે જોવાનું છે ધેટ મીન્સ કે યુનિટ નંબર ટુ છે હવે અહીંયા એની જગ્યાએ યુનિટ નંબર થ્રી જે છે એ ચાલુ થઈ ગયું છે બરોબર ટેકનો ઇકોનોમિક ઇવેલ્યુએશન ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન બરાબર ચાલો અને એનો આજનો ટોપિક જે છે એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ જે છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું આજે આપણે આઉટલાઇનમાં જોવાનું છે એનર્જી કન્ઝર્વેશન ઇન બોઇલર એના પછી આપણે જોશું નીડ ફોર એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ આની પહેલાં ઓલરેડી એકવાર ટોપિક ડિસ્કસન થઈ ગયો છે પણ થર્ડ ચેપ્ટરની અંદર જે છે ક્વેશ્ચન એટલે આપણે એકવાર રિવિઝન કરી લેશું એના પછી સ્ટાફિક અને સ્ટાફિંગ અને ટ્રેનિંગ કોને કહેવાય એના વિશે આપણે ડિસ્કસન કરીશું એના પછી આપણે જોવાનું છે કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિંગ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ એના વિશે ડિસ્કશન કરીશું એના પછી પ્રોજેક્ટમાં જે અલગ અલગ ખર્ચા જે છે ક્યાં ક્યાં આવે છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું અને લાસ્ટમાં આપણે ડિપ્રેસિએશન એના વિશે ડિસ્કસન કરીશું ડિપ્રેસિએશન ધેટ મીન્સ કે કોઈ પણ નવું ઇક્વિપમેન્ટ હોય તો એનો ઘસારો થતો હોય છે તો આ ઘસારા ચાર્જ જે છે એ આપણે ફાઇન કરવાનો છે સૌથી પહેલાં આપણે જોવાનું છે બોઈલરમાં ઉર્જા સંચય એનર્જી કન્ઝર્વેશન ઇન બોઈલર હંમેશા આપણે શું કરવું જોઈએ કે ટ્રીટ કરેલ એટલે કે શુદ્ધ કરેલ પાણીનો ઉપયોગ જે છે બોઇલરની અંદર આપણે કરવો જોઈએ બરાબર જો શુદ્ધ કર્યા વગરનું પાણી છે એ ટ્યુબમાં જાય તો શું થઈ જાય ક્ષાર જે છે એ જામ થઈ જાય છે અને ક્ષારના કારણે તમારે વન એમ એમ જેટલી જાડાઈ જે છે એનું કંઈક પળ બનાવી દે છે જેથી કરીને તમારા ફ્યુલ વપરાશમાં જે છે એ પાંચથી આઠ ટકા જે છે એ વધારો કરે છે આથી હંમેશા જ્યારે બોઇલરની વાત આવે તો તમારે હંમેશા શુદ્ધ પાણી વાપરવું જોઈએ આ એક ખાસ પોઈન્ટ નોટ કરી લેજો એના પછી જોઈએ આપણે તો ફર્નેસમાં વધારાની એર આવે છે ફર્નેસની અંદર શું થાય છે કે વધારાની જે એર આવે છે એનું રીઝન શું હોય કે ફ્લેમના રંગ ઉપર થઈને ફ્લૂ ગેસમાં ઓક્સિજન પ્રમાણ માપીને આપણે એ શું કરવું જોઈએ ચેક કરી લેવું જોઈએ જો એ વધારે આવતી હોય ને તો એર સપ્લાયનો કંટ્રોલ કરવો જોઈએ ખાસ ફરનાશની અંદર એર ન આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર એટલે આપણે શું કરવું જોઈએ સમયાંતરે ફ્લુ ગેસ જે છે એમાં ઓક્સિજનનું પ્રમાણ માપી અને ચેક કરવું જોઈએ એના પછી આપણે જે છે ટોપિક એમાં ટ્યુબ જે છે એના ઉપર જામેલી મેશ દૂર કરો બરાબર કોઈ ટ્યુબ ઉપર મેશ જામી કરેલી હોય જેના સૂટ કહેવામાં આવે છે એને દૂર કરવી જોઈએ જો આવું કરવામાં ન આવે તો ટ્યુબ પર સૂટનો ત્રણ એમ એમનો પળ જમા થઈ જાય છે જે શું કરે છે ફ્યુલના વપરાશમાં ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજનો વધારો કરે છે તો એક આ પોઈન્ટ છે તમારે નોટ કરી લેવો જોઈએ એના પછી જો આપણે વાત કરીએ તો શૂટ બ્લોરને વર્કિંગ કન્ડિશનમાં રાખવું જોઈએ બ્લોવર અંદર હશે બોઇલરની અંદર એને આપણે વર્કિંગ કન્ડિશનમાં હંમેશા રાખવું જોઈએ જો આવું કરવા ન આવે તો આપણે ઓપરેટિંગ કન્ડિશન જે છે એની કન્ટિન્યુટી જળવાતી નથી એ પછી આપણે જોઈએ તો આ બધા જે પાર્ટ્સ છે ને એ બોઇલરના ઇન્ટરનલ પાર્ટ છે એટલે આપણે બોઇલરનું કન્સ્ટ્રક્શન આખું ભણવું પડે પણ તમારે એની જરૂરિયાત નથી જે જે મેઇન પાર્ટ અહીંયા દર્શાવેલા છે એ ખાલી યાદ રાખી લેવાના છે બરાબર બોઈલરની એફિશિયન્સી જે છે જાળવવા માટે આપણે શું કરવું પડે તો કે ફ્લૂ ગેસ લોસ રેડિયેસન લોસ અને અપૂરતું બ્લો ડાઉન લોસ એક્સેસ એર આ બધા તમારે શું કરવું જોઈએ તો કે કંટ્રોલ કરવું જોઈએ જેથી કરી અને એનર્જીનું કન્ઝર્વેશન કરી શકાય અને વ્યવસ્થિત કંટ્રોલથી ફ્યુલ વપરાશમાં વીસ ટકાનો ઘટાડો થાય છે બરાબર એક આ આપણે યાદ રાખવું જોઈએ એના પછી આપણે જોઈએ તો કન્ડેન્સેટમાંથી હીટ પાછી મેળવો કન્ડેન્સેટમાંથી શું કરવું જોઈએ હીટ આપણે પાછી મેળવવી જોઈએ કન્ડેન્શનમાંથી પ્રાપ્ત થતી ઉષ્માથી બોઇલર ફીડ વોટરના સિક્સન સેલ્સિયસના વધારાથી ફ્યુલ વપરાશમાં વન પર્સન્ટેજનો ઘટાડો થાય છે શું થાય છે કન્ડેન્શનમાંથી હીટ પાછી મેળવી કન્ડેન્શનમાંથી પ્રાપ્ત થતી ઉષ્માથી આપણે સિક્સન સેલ્સિયસનો વધારો કરી ફ્યુલમાં કેટલો ઘટાડો કરી શકીએ તો કે વન પર્સન્ટેજનો સ્ટીમ લીકેજ અટકાવવો જોઈએ અને પાઇપ જે છે એમાં સેવન કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરના પ્રેશરે સ્ટીમ જતી હોય તો ત્રણ એમ એમ વ્યાસના કાણામાંથી સ્ટીમ લીકેજ થતો હોય તો વાર્ષિક લાખો રૂપિયાનો વ્યય થાય છે બરાબર એ આપણે ધ્યાન રાખવું જોઈએ એના પછી આપણે જોઈએ તો કન્ડેન્સેટને લીધે થતો સ્ટીમ બ્લોકેજ અટકાવવા સ્ટીમ ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ આ એક ખાસ યાદ રાખજો કે કન્ડેન્સેટને લીધે જે સ્ટીમ ઉત્પન્ન થતી હોય બરાબર તો એને આપણે સ્ટીમ ટ્રેપનો ઉપયોગ કરી અટકાવી શકીએ છીએ તો આ રીતે આપણે બોઇલરમાં એનર્જીનું કન્ઝર્વેશન તમે કરી શકો છો ચાલો હવે એના પછી આજે આપણે જોવાનું છે યુનિટ નંબર જે થ્રી છે ઉર્જા સંચય વિકલ્પોનું ટેકનો ઇકોનોમિક વિશ્લેષણ ટેકનિકલી આપણે કઈ રીતે ઉર્જા જે છે બચાવી શકીએ એના માટેના પ્રયત્નો કરવાના છે બરાબર સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ તો કાર્યદક્ષ સાધનોની જરૂરિયાત નીડ ફોર એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ શું કામ જરૂરિયાત પડે છે વિશ્વના વસ્તી વધારાનો દર આપણે કીધું એવી રીતે વન પોઈન્ટ એટ પર્સન્ટેજ જેટલો છે જ્યારે આપણે ઉર્જા વાપરીએ છીએ એ વપરાશ કેટલો હોય તો કે ટુ પર્સન્ટેજ જેટલો એટલે કે એનર્જી વપરાશમાં ઘણો આગળ જતા સમય જતાં વધારો થઈ રહ્યો છે પૃથ્વીના પેટાળની અંદર આપણે બધાને ખબર છે કે કોલસો જે છે શું થઈ છે ધીમે ધીમે ખૂટતો જાય છે બરાબર તો આ કોલસો જે છે ખૂટી જાય છે તો હવે આપણી પાસે બહુ વધારે ઓપ્શન છે નહીં આપણે કંઈક એવો રસ્તો કાઢવો જોઈએ કે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ અથવા તો નવા સોર્સિસ છે જે જનરેટ કરી શકીએ આ માટે આપણે શું કરવું જોઈએ કે બંને પ્રકારના સ્ત્રોત પુનઃ પ્રકારના છે એટલે કે પૃથ્વીના પેટાળનો કોલસો અને ખનીજ એટલે કે તેને વપરાય વપરાશ થયા પછી તેનો પુનઃ ઉપયોગ શક્ય નથી એક વખત યુઝ થઈ જાય પછી આપણે એનો ફરી પાછો ઉપયોગ કરી શકતા નથી જેમ કે કોલસો બળી જાય એના ઉપરથી ઉર્જા મળી જાય પછી આપણે એ પાછો કોલસાનો ઉપયોગ થઈ શકતો નથી એ પછી આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વની અંદર શું થયું છે એનર્જીનો વપરાશ એટલી હદે વધતો ગયો કે પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા આ સ્ત્રોત જે છે એ હવે ખાલી થવા આવ્યા છે બરોબર તો આ રીતે આપણે કહી શકીએ કે હવે પૃથ્વીના પેટાળની અંદર એનર્જી છે એ રહી નથી બરાબર આનું નિવારણ કરવા માટે આપણી પાસે બે રસ્તા છે બે વિકલ્પ છે ક્યાં ક્યાં એક જે છે પુનઃ પ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી એમાં આપણે વાત કરીએ તો સોલાર છે વિન્ડ છે વગેરેનો ઉપયોગ કરી આપણે રિન્યુએબલ એનર્જી મેળવી શકીએ છીએ હવે બીજી વાત જોઈએ તો આપણી પાસે જે સ્ત્રોત રહ્યા છે બરાબર એનું આપણે શું કરવું જોઈએ ખૂબ જ સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરી શું કરવું જોઈએ ઉર્જાનો બચાવવા માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ બરાબર આ માટે આપણે એનર્જીનું શું કરવું જોઈએ ખૂબ પૂરતો ઉપયોગ કરવો જોઈએ જેટલી જરૂરિયાત હોય એટલો પાવર જે છે આપણે યુઝ કરવો જોઈએ જેમ કે ટીવી પંખા છે પછી ફ્રીજ છે વોશિંગ મશીન છે આ જરૂરિયાત ન હોય ત્યારે આપણે બંધ કરી દેવા જોઈએ અથવા તો આપણે શું કરવું જોઈએ કે રિન્યુએબલ એનર્જી જે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ઉર્જાનો બિનજરૂરી ઉપયોગ શું કરવો જોઈએ ટાળવો જોઈએ આ ઉપરાંત વધારે કાર્યદક્ષ સાધનો તથા ઘરમાં અને ઉદ્યોગોમાં એનર્જીનો બચત થાય તેવી પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ બરાબર એના પછી આપણે વાત કરીએ તો આથી ઉદ્યોગની અંદર મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ અને ટેકનોલોજીમાં બદલાવ લાવવો જોઈએ આના માટે આપણે બીજું શું કરી શકીએ કે જે ઉદ્યોગની અંદર મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ જે છે ને ટેકનોલોજી જે ઉપયોગમાં લઈ રહી છે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં ચેન્જ કરવો જોઈએ આથી આપણે ઓછી કાર્યદક્ષ મશીનરીને સ્થાને વધારે કાર્યદક્ષ મશીનરીનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી ઉર્જામાં શું થઈ શકે તો કે બચત થાય છે એના પછી આપણે જોઈએ તો પ્રોડક્ટિવિટી વધે અને પ્રોડક્શન કોસ્ટ ઘટાડો થાય છે આ એક ખાસ યાદ રાખવું જોઈએ પ્રોડક્ટિવિટીમાં શું થાય વધારો થાય અને પ્રોડક્શન કોસ્ટમાં શું થાય ઘટાડો થાય છે એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ ચલો હવે એના પછી આપણે જોઈએ તો સ્ટાફિંગ અને ટ્રેનિંગ કોને કહેવાય એ તમારે જીટીયુની અંદર ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે છે કે સ્ટાફિંગ અને ટ્રેનિંગ સમજાવો હવે સ્ટાફિંગ અને ટ્રેનિંગની વાત કરીએ તો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ને એની અંદર આપણે બધાને ખબર હોય કે સ્ટાફ હોય છે બરાબર તો આ સ્ટાફ જે છે વેલ ટ્રેન હોવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે બરાબર સાથે સાથે અને નવી નવી ટેકનોલોજીથી આપણે માહિતગાર કરીએ કે જેથી કરી અને નો કન્ઝર્વેશન કરવામાં આપણને શું થાય તો કે હેલ્પ મળી રહે આ માટે દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્ટાફને શું કરવું પડે તો કે અમુક સર્ટિફિકેટ કોર્સ કરવા પડે એનર્જી રિલેટેડ હોય ને એવા અને એનો એના લીધે શું કરે છે કે એ કંપનીમાં આવી અને દરેક જે એમ્પ્લોયર જે છે એને આ એનર્જી કન્ઝર્વેશન વિશે માહિતી આપી અને એને એવી ટિપ્સ આપશે કે ભાઈ આ રીતે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ બરાબર તો હવે આપણે જોઈએ સ્ટાફિંગ અને ટ્રેનિંગ એનર્જી કન્ઝર્વેશનના ભાગરૂપે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતું સાધન વસાવવામાં આવે અથવા જૂની પ્રક્રિયાને બદલે નવી ટેકનોલોજીવાળી પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ માટે યોગ્ય સ્ટાફની જરૂર પડે છે જો ખાસ વાત જો કે એનર્જી કન્ઝર્વેશન કરવું હોય આપણે બરાબર તો નવી ટેકનોલોજી ઉપયોગ કરતું સાધન જે આપણે છે લઈ આવવું છે પણ નવું ઇક્વિપમેન્ટ લેવું છે અથવા શું કરવું છે કે જૂની પ્રક્રિયા જે છે બરાબર એને બદલે નવી ટેકનોલોજી પ્રોસેસને ઉપયોગ કરવામાં આવે બરાબર ત્યારે એ માટે આપણે શું કરવું પડે યોગ્ય સ્ટાફ જોઈએ નવી ટેકનોલોજી માટે નવો સ્ટાફ જ ન હોય તો એને જૂની ટેકનોલોજી જે છે ના જે સ્ટાફ છે એને નવી ટેકનોલોજી સાથે સંકળાયેલા તમે રાખો તો એ પૂરતું આઉટપુટ આપી શકતા નથી આથી નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નવા સ્ટાફની આપણે જરૂર પડે છે બરાબર હવે જોઈએ આગળ સૌથી પહેલાં જે પોઈન્ટ છે ટ્રેનિંગ બરાબર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજીને ટ્રેનિંગ પ્રોગ્રામ યોજીને જૂના સ્ટાફને નવી ટેકનોલોજીવાળા મશીન વિશે અથવા નવી પ્રોસેસ વિશે પૂરતા પ્રમાણમાં જાણકારી આપવી જોઈએ જો ટ્રેનિંગમાં મેં કીધું એ રીતે એનો હેતુ શું હોય છે કે આપણો જૂનો જે સ્ટાફ છે બરાબર અને નવી ટેકનોલોજીવાળી મશીન આપણે લીધું હોય તો એને શું કરવું જોઈએ કે એમાં આપણે એકાદ વીક એને ટ્રેનિંગ આપવી જોઈએ કે આ મશીનનો આ રીતે યુઝ કરી શકાય અને જૂની ટેકનોલોજી કરતાં આપણી નવી ટેકનોલોજીમાં આ બેમાં ડિફરન્સ છે આ જે છે એટલા સમયમાં આ કામ પૂરું કરી દેશે પછી એને કઈ રીતે ઓપરેટ કરવાનું છે એ બધીને માહિતી આપી અને ટ્રેનિંગ આપવામાં આવે છે બરાબર અથવા તો તમે શું કરવામાં આવે કે નવી પ્રોસેસ વિશે પૂરતા પ્રમાણમાં જાણકારી આપી શકીએ એટલે તમે કીધું એ રીતે કે આખા જે નવી ઇક્વિપમેન્ટ લીધું હોય અથવા નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરતા હોય ત્યારે એને પૂરતે પૂરતે આપણે માહિતી આપવી જોઈએ બરાબર તો આ રીતે આપણે જોઈ શકીએ એના પછી સ્ટાફિંગ બરાબર જો જૂનો સ્ટાફ સક્ષમ ન હોય જો જૂનો સ્ટાફ સક્ષમ ન હોય તો એ મશીન અંગેની જાણકારી વાળા સ્ટાફની ભરતી કરવી જરૂરી બને છે ટ્રેનિંગમાં તો આપણે સમજાઈએ કે નવા નવા ટ્રેનિંગ પ્રોગ્રામ યોજીને નવી ટેકનોલોજી મશીન વિશે આપણે એનો અભ્યાસ કરાવી શકીએ પણ જો એક બીજો ઓપ્શન આપણી પાસે એવો હોય કે જો જૂનો સ્ટાફ જે છે એ નવી ટેકનોલોજી સાથે માહિતગાર થઈ શકે એમ નથી એનું ટ્યુનિંગ આવે એવું નથી તો આપણે શું કરવું પડે કે જૂનો સ્ટાફની જગ્યાએ આપણે આ જે મશીનની જાણકાર હોય એવા સ્ટાફની આપણે ભરતી કરવી જોઈએ બરાબર એટલે આ રીતે આપણે ટ્રેનિંગ અને સ્ટાફિંગ જે છે એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ અગત્યનું પરિબળ છે બરાબર હવે આપણે જોવાનું છે એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટની ગણતરી અને ખર્ચ કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિક ઓફ કોસ્ટિંગ ઓફ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ આની અંદર શું આવે છે તો કે એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ સ્થાપન તથા સંચાલન માટે મૂડીની જરૂર પડે છે કોઈ પણ નવો પ્રોજેક્ટ જે છે એનર્જી કન્ઝર્વેશન માટે હું ઇસ્ટાબ્લિશ કરું છું તો એના માટે સૌથી મારે પ્રાયોરિટી માટે કઈ વસ્તુ જોઈએ છે તો કે સૌથી પહેલાં આપણે મૂડીની જરૂર પડે છે મૂડી વગર પોસિબલ છે નહીં તો પૈસા જે છે એ પ્રારંભિક સ્ટેપ કહી શકાય બરાબર એના પછી આપણે જોઈએ તો પ્રોજેક્ટ સ્થાપવાથી એનર્જી ખર્ચમાં બચત થાય છે હવે આ પ્રોજેક્ટ શું કામ આપણે ઇન્સ્ટાબ્લિશ કરવો પડે છે તો કે એનું પહેલું રીઝન એ છે કે એનર્જી ખર્ચ જે આવે છે બરાબર એમાં આપણે બચત થઈ શકે છે બરાબર અને એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે છે પણ કોઈ પણ પ્રોજેક્ટ નાખતા પહેલાં એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે આપણને એમાંથી રિટર્ન તો મળે છે ને કોઈ પણ પ્રોજેક્ટ ઇન્સ્ટાબ્લિશ કરી દો અને એનું આપણે કોઈ પ્લાનિંગ વગરનું ઇસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય તો આપણે દસ વર્ષે પણ જો એનું રિટર્ન આપણે ન મળતું હોય તો એ પ્રોજેક્ટનો કંઈ મતલબ છે નહીં મિનિમમ કોઈ પણ પ્રોજેક્ટ ઇસ્ટાબ્લિશ કરીએ બરાબર તો આપણે એનો પાંચ વર્ષની અંદર વધીને પાંચ વર્ષની અંદર એનું રિટર્ન જે છે આપણને મળતું હોવું જોઈએ તો એવો પ્રોજેક્ટ આપણો હોવો જોઈએ જેમ કે આપણે ઘણી વાર હલો પછી આગળ તમને એક્ઝામ્પલ આપવું એનું આ બચત સ્થાપત એનર્જી ખર્ચમાં બચત થાય છે પછી આ બચત સારી એવી જોઈએ કે જેથી પ્રોજેક્ટનો ખર્ચ અમુક સમયમાં ભરપાઈ થઈ જાય છે બચત આપણી કેવી હોવી જોઈએ માની લ્યો કે તમે આજે દસ લાખ રૂપિયાનો કોઈ પ્રોજેક્ટ નાખ્યો છે તો તમને વર્ષે એમાંથી રિટર્ન બે લાખ રૂપિયા મળવા જોઈએ તો પાંચ વર્ષની અંદર જે તમારી ટોટલ એમાઉન્ટ ટેન લાખ જે છે એ તમને પાછી રિટર્ન થઈ જાય છે એટલે પ્રોજેક્ટ એવો જ ઇસ્ટાબ્લિશ કરવો જોઈએ કે જેથી એમાંથી તમને બચત થઈ શકે છે બરાબર જો આમ ન થાય તો આવા પ્રોજેક્ટ સ્થાપવાનો કોઈ મતલબ રહે નહીં કોઈપણ પ્રોજેક્ટમાં જો આપણે નુકસાની જતી હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી જેમ કે માની લો કે કોઈ અત્યારે તમે સોલાર ઘરે બધા નખાવીએ છીએ આપણે સોલાર જે છે એટી થાઉઝન્ડની અંદર આપણે થઈ જાય છે બરાબર આપણે એટી થાઉઝન્ડની અંદર થઈ જાય છે હવે તમારે દર મહિને જે છે બિલ હજાર રૂપિયા આવતું હોય તો બાર મહિનાનું બાર હજાર આવે બરાબર હવે એટી થાઉઝન્ડ હોય તો તમારે એમ સમજો બાર સત્તા ચોર્યાસી બરાબર એટલે સાત વર્ષની અંદર તમારો સોલાર જે છે એનો ખર્ચ તમારે ઉપડી જાય છે અને સાત વર્ષ પછી બીજા સાત વર્ષ જે છે સોલારમાંથી તમે એનર્જી મેળવતા હોય તો એ આપણે બેનિફિટ છે અત્યારે કોઈ પણ સોલાર તમે ઇસ્ટાબ્લિશ કરો ને એટલે મિનિમમ તમને જે એનું આયુષ્ય જે છે દસ વર્ષનું આપે છે બરાબર અમુક સારું જો તમે સોલાર રોપટોપ યોજના જે અપનાવો તો એની અંદર પંદર વર્ષ સુધીનો તમારે એની આયુષ્ય મર્યાદા આપે છે બરાબર તો પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે તમને રિટર્ન મળી રહેવું જોઈએ આ એક પ્રોજેક્ટ જ છે સોલાર આપણે ઘરે નાખીએ છીએ બરાબર એ એક પ્રોજેક્ટ જ છે બરોબર જો આમ ન થાય તો આવા પ્રોજેક્ટ સ્થાપવાનો કોઈ મતલબ રહે નહીં જો નીચે દર્શાવેલ મુદ્દાઓ શરતોનું પાલન થાય તો એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ આર્થિક રીતે વાજબી છે એમ ગણી શકાય આપણો જે પ્રોજેક્ટ છે એ સારો છે કે નહીં ક્યારે ખબર પડે તો કે એમાં નમો અમુક જે પોઈન્ટ છે આપણે નીચેના એ જોઈએ તો એના ઉપરથી આપણને આઈડિયાઓ જોઈએ પહેલી વસ્તુ જે છે પ્રોજેક્ટ ખાવા રાખવો જોઈએ કોઈ પણ પ્રોજેક્ટ ઇન્સ્ટાબ્લિશ કરો તો એમાંથી આપણને બેનિફિટ મળે એ એક સ્વાભાવિક વસ્તુ છે મેં કીધું એમ કે સોલાર તમે ઇસ્ટાબ્લિશ કરો છો સાત વર્ષ સુધીની અંદર તમે જે મૂડીનું રોકાણ કરેલું છે તમને રિટર્ન મળીએ એ પછી તમને એ ફાયદાકારક છે બરાબર એ પછી આપણે જોઈએ તો પ્રોજેક્ટના હેતુ માટેના અન્ય વિકલ્પોની સરખામણીમાં પસંદ કરેલ પ્રોજેક્ટ વધારે હોવો જો એ પ્રોજેક્ટના હેતુ માટેના અન્ય વિકલ્પોની સરખામણીમાં પસંદ કરેલ પ્રોજેક્ટ જે છે કેવો હોવો જોઈએ નફા કર આ કેવી વસ્તુ એક ટેન્ડરિંગ પ્રક્રિયા જેવી છે માની કે કોઈ પણ ટેન્ડર હોય એમાં તમારે સાતથી આઠ ટેન્ડર હોય તો અંદરથી તમારે નેગોસિએશન કરી અને સૌથી તમારે નાનું ટેન્ડર હોય એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે તો એવી રીતે જે તમે કમ્પેરિઝન કરો છો આવા તમને પ્રોજેક્ટની ઓફર ચાર પાંચ જગ્યાએથી મળી છે તો એમાંથી કયો પ્રોજેક્ટ આપણા માટે જે છે કે બેનિફિટ છે તો એ તમારે એ રીતે ચૂઝ કરવો જોઈએ બરાબર અને જેથી કરીને તમને એમાં ફાયદો મળી રહે છે એ પછી જો આપણે જોવા જોઈએ તો મહત્તમ આર્થિક પરિણામો મળે તે માટે પ્રોજેક્ટનો સ્કેલમાં પ્રમાણસર હોવો જોઈએ જો આર્થિક પરિણામો એના જે છે એ પણ આપણે સારા મળવા જોઈએ આર્થિક પરિણામો ધેટ મીન્સ કે એક વખત આપણે પ્રોજેક્ટ નાખ્યા પછી મેન્ટેનન્સનો કોસ્ટ કે એની અંદર બીજો કોઈ આપણે સાઇડ જે છે ખર્ચ આવવો જોઈએ નહી બાકી આપણે આર્થિક રીતે શું થાય છે કે નુકસાન જોઈએ તો પ્રાથમિક મૂડી પ્રાપ્ય હોવી જોઈએ પ્રાથમિક મૂડી દેટ મીન્સ કે આપણે જે ઇન્વેસ્ટ કર્યું છે આપણે પાછી મળી જાય એટલી હોવી જોઈએ એવો પ્રોજેક્ટ જ સિલેક્ટ કરવો જોઈએ બરોબર એના પછી આપણે જોઈએ તો પ્રોજેક્ટના ભાગો એટલે કે સેગમેન્ટ્સ અને જસ્ટિફ ફીએબલ એટલે કે આર્થિક રીતે વાજબી હોવા જોઈએ પ્રોજેક્ટના બીજા અમુક એની સાથે સંકળાયેલા જે ભાગ જે છે એ પણ કેવા હોવા જોઈએ તો કે આર્થિક રીતે વ્યાજબી હોવા જોઈએ તો આ રીતે તમે એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટની ગણતરી અને ખર્ચ જ્યારે કરતા હોય ત્યારે આ બધા પોઈન્ટ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ બરાબર ચાલો એના પછી આપણે જોઈએ તો જે આ પ્રોજેક્ટ જે છે ખાસ યાદ રાખજો આ જે પ્રોજેક્ટ આપણે પ્રિપેર કરીએ છીએ આખો એનર્જી કન્ઝર્વેશન માટેનો પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ કે જેથી કરીને સરવાળે આપણે બેનિફિટ એનર્જી કન્ઝર્વેશનમાં જ થવું જોઈએ બરાબર તો એક ખાસ યાદ રાખજો આ તમને જીટીયુમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડિફરન્ટ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ બરાબર પ્રોજેક્ટના કયા કયા કોસ્ટ સંકળાયેલા જે છે એ તમારે જોવાનું છે બરાબર આની અંદર છ પ્રકારના કોસ્ટ આવે છે બરાબર સૌથી પહેલો જે છે એ પ્રારંભિક ખર્ચ આવે છે એના પછી તમને સ્થાપન ખર્ચ આવે છે એના પછી તમારે વ્યાજ ખર્ચ આવે છે એના પછી ઘસારા ખર્ચ આવે છે એના પછી રનિંગ ખર્ચ આવે છે અને એના પછી જાળવણી ખર્ચ આવે છે તો આટલા પ્રકારના ખર્ચ જે છે તમને પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન તમારે સાત માર્કમાં પણ હોય શકે ચાલો એના પછી આપણે જો જોવા જઈએ તો પ્રારંભિક ખર્ચ જે છે કોને કહેવાય એના વિશે ડિસ્કસન કરીશું પ્રારંભિક ખર્ચ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ માટે અમુક સાધનોની ખરીદી કરવી પડે છે એનર્જી કન્ઝર્વેશન કરવું હોય તો એમને એમ તો થવાનું નથી એ માટે આપણે શું કરવું પડે છે તો કે અમુક સાધન જે છે એનર્જી કન્ઝર્વેશન માટે તમારે મેળવવા પડે છે બરાબર તેના ખર્ચનો આમાં સમાવેશ થાય છે એનો જે ખર્ચ કોઈ પણ આવે છે એ આપણે એનિશિયલ કોસ્ટની અંદર કન્સિડર કરવાનો હોય છે બરાબર કે જેને આપણે શું કહી શકીએ તો કે પ્રારંભિક ખર્ચ હવે કયા કયા જે છે પ્રારંભિક ખર્ચની અંદર આપણે સાધનોની જરૂરિયાત પડશે તો કે પેલું જે છે પાવર ફેક્ટર સુધારણા કરીને એનર્જી કન્ઝર્વેશન કરવાની હોય તો તેમાં કેપેસિટરની બેંક ખરીદવી પડે છે આપણે ખબર છે પાવર ફેક્ટર જે છે અલગ અલગ રીતે આપણે ઇમ્પ્રુવ કરી શકીએ જેમ કે કેપેસિટરની બેંક છે બરોબર સિન્ક્રોન કન્ડેન્સર છે બરાબર આનો તમે ઉપયોગ કરી અને શું કરી શકીએ પાવર ફેક્ટર આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શક્ય તો એને આપણે કેમાં કન્સિડર કરી શકીએ તો કે ઇનિશિયલ કોસ્ટની અંદર બરાબર ચાલો એના પછી આપણે જોઈએ તો સ્થાપન ખર્ચ બરાબર ઇન્સ્ટોલેશન કોસ્ટ એનર્જી સેવિંગ ઇક્વિપમેન્ટને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવું જરૂરી છે એનર્જી સેવિંગ ઇક્વિપમેન્ટને યોગ્ય રીતે શું કરવું જોઈએ તો કે ઇન્સ્ટોલ કરવું જોઈએ અમુક પ્રકારના ઇક્વિપમેન્ટમાં ઇન્સ્ટોલેશન ખર્ચ ઓછા અથવા નજીવો હોય છે અમુક પ્રકારના ઇક્વિપમેન્ટ એવા કે જેમાં ઇન્સ્ટોલેશન ખર્ચ કેવો હોય ઓછો હોય અથવા તો ન ગણ્યા હોય બરાબર નજીવો હોય છે બરાબર પરંતુ કેટલાક ઇક્વિપમેન્ટનો ઇન્સ્ટોલેશન ખર્ચ ઘણો હોય છે પરંતુ એના બદલે બીજા કેવા અમુક ઇક્વિપમેન્ટ એવા છે કે જેનો ઇન્સ્ટોલેશન ખર્ચ કેવો હોય તો કે ખૂબ જ વધારે હોય છે બરાબર તો આ થઈ ગયો આપણો ઇન્સ્ટોલેશન કોસ્ટ એનર્જી સેવિંગ ઇક્વિપમેન્ટને યોગ્ય રીતે આપણે શું કરવું જોઈએ તો કે ઇન્સ્ટોલ કરવું જોઈએ અને અમુક પ્રકારના ઇન્સ્ટોલેશનનો ખર્ચ ઓછો કરી અને નજીવો હોય છે પરંતુ કેટલાક ઇક્વિપમેન્ટનો ઇન્સ્ટોલેશન ખર્ચ કેવો હોય તો કે ખૂબ જ વધારે હોય છે તો આ બે પ્રકારના જે છે પ્રારંભિક ખર્ચ અને સ્થાપન ખર્ચ આપણે જોઈએ ચાલો હવે આપણે જોવાનું છે ઇન્ટરેસ્ટ કોસ્ટ એટલે કે વ્યાજ ખર્ચ બરાબર વ્યાજ ખર્ચ એટલે શું જરૂરી ઇક્વિપમેન્ટ માટેની ખરીદીના નાણા કોઈ સંસ્થા કે બેંક પાસેથી ઉધાર લેવામાં આવે છે કોઈ સંસ્થા કે બેંક પાસેથી આપણે કેવું કરવું પડે ઉધાર લેવા પડે બેંક આ નાણાં પર વાર્ષિક વ્યાજ વસૂલે છે ખૂબ જ સરળ ક્વેશ્ચન છે માની લો કે આજે તમે કોઈ પણ એક કાર લીઓ છો તો માની લો કે સેવન લેક્સની કાર લીધી અને સિક્સ લાખની તમે લોન કરી છે તો જે લોનનો જે ઇન્ટરેસ્ટ આવે અત્યારે અરાઉન્ડ માની લો નાઇન પર્સન્ટેજ આવે છે બરાબર તો એ જે વ્યાજ આવે છે એ તમારે જે તે બેંકને શું કરવું પડે છે ચૂકવવું પડે છે તો એને શું કહેવાય ઇન્ટરેસ્ટ કોસ્ટ દેટ મીન્સ સિમ્પલ કોઈપણ વસ્તુ ઉપર આપણે વ્યાજે લીધી હોય એનો વ્યાજ જે ભરીએ એને શું કહેવાય ઇન્ટરેસ્ટ કોસ્ટ બરાબર એના પછી આપણે જોવાનું છે ડિપ્રેસિએસન કોસ્ટ એટલે કે ઘસારા ખર્ચ હવે કેવું છે આની અંદર દરેક ઇક્વિપમેન્ટ હોય ને એને અમુક ઉપયોગી આયુષ્ય હોય છે બરાબર આજે તમે મોબાઈલ લીધો તો મોબાઈલ કંઈ પચીસ પચાસ વર્ષ તો ચાલવાનો નથી એનું આયુષ્ય એપ્રોક્સિમેટલી આપણે દસ વર્ષ ગણીએ સારામાં સારો જો કોઈ વ્યવસ્થિત યુઝ કરતો હોય તો દસ વર્ષ છે દરેક ઇક્વિપમેન્ટનો અમુક ઉપયોગી આયુષ્ય હોય છે તો તે ઇક્વિપમેન્ટને તેના ઉપયોગ પછી નવું વસાવવું પડે છે માની લો કે મારો મોબાઈલ છે આજે મેં લીધો છે બરાબર બે હજાર વીસમાં મેં લીધો હવે મને ખબર છે કે બે હજાર ને ત્રીસમાં આ મોબાઈલની આયુષ્ય પૂરી થઈ જશે તો મારે શું કરવું જોઈએ તો આ માટે ગણતરી કરી અમુક રકમ દર વર્ષે અલગ જમા કરવામાં આવે છે વાસ સરસ ક્વેશ્ચન સારા ખર્ચ એટલે એવો ખર્ચ કે માની લો કે મેં બે ને વીસમાં એક મોબાઈલ લીધો છે હવે એનું આયુષ્ય બે ને ત્રીસમાં પૂરું થઈ જાય છે તો મને ખબર છે કે દસ વર્ષ પછી એ મોબાઈલની જે કિંમત હશે એ વીસ હજાર રૂપિયા એપ્રોક્સિમેટલી હોવી જોઈએ તો મારે બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ત્રીસ સુધીમાં જોઉં દર મહિ વર્ષે હું બે હજાર રૂપિયા બચાવું તો દસ વર્ષે મને વીસ હજાર રૂપિયા મળે છે ઓકે તો આપણે શું થાય કે જ્યારે નવી વસ્તુ પાછી લેવી હોય તો એનો પૈસા અત્યારથી બચાવી રાખીએ તો આપણે એની કોઈ ચિંતા રહીએ નહીં સમજાઈ ગયા આખી વસ્તુ જેથી મશીનની યુઝફુલ લાઈફ પછી નવા મશીન ઇક્વિપમેન્ટ ખરીદવાની રકમ મળે છે અને શું કહેવાય સારા ખર્ચ ગયે છે ખાસ યાદ રાખજો ઘસારા ખર્ચ કોને કહેવાય બે ત્રણ વાર આ જે હું બોલ્યો રિપીટ કરી અને જોઈ લેજો કે ઘસારા ખર્ચ કોને કહેવાય ઇન શોર્ટ નવી વસ્તુ જ્યારે એક વખત વસ્તુ આપણે ખબર છે કે આયુષ્ય પૂરા થયા પછી નવી વસ્તુ લેવી પડે એમ છે એ આપણે પહેલેથી ખબર છે તો એના માટે જે વર્ષ આપણે જેટલા કાઉન્ટ કરીએ એ અને એના માટેની એમાઉન્ટ જે છે એ આપણે ભેગી કરી લેવી જોઈએ હકીકતમાં એના માટેની અમુક અમુક મેથડય છે એ આગળ જતાં આવશે કે ઘસારા ખર્ચ આપણે ફાઇન કરવો છે તો કઈ રીતે કરી શકીએ કેટલી એમાઉન્ટ રાખવી અત્યારથી આપણે ખબર પડે નહીં બરાબર એના માટે થઈ ચલો અમુક વર્ષો તમને આપી દેશે કે આટલા વર્ષ છે તો હવે તમારે ઘસારા કોસ્ટ જે છે કેટલો રાખવો પડશે વરસ આપી દેશે બરાબર ચલો આના પછી આવશે રનિંગ કોસ્ટ એનર્જી સંચય માટેના ઇક્વિપમેન્ટને ચલાવવા માટે અમુક ખર્ચ થતો હોય છે કોઈપણે દરેક ઇક્વિપમેન્ટ હોય ને ચલાવવું તો પડે છે એના માટેનો શું હોય રનિંગ કોસ્ટ હોય છે દાખલા તરીકે તેને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ તે ઇક્વિપમેન્ટને ચલાવવા માટે ઓપરેટરનો પગાર વગેરે બરાબર આને શું કહેવાય તો કે રનિંગ કોસ્ટ કહેવાય છે જેમ કે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ છે ખર્ચ છે એ બરોબર જોકે ઇક્વિપમેન્ટ નો પ્રકાર ઉપર આધારિત છે ઇક્વિપમેન્ટના પ્રકાર પ્રમાણે તેની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે ઇક્વિપમેન્ટના પ્રકાર પ્રમાણે કયા કયા પ્રકારનું ઇક્વિપમેન્ટ જે છે એ પ્રમાણે એની જાળવણી કરવી જોઈએ આ માટે કરવા પડતા ખર્ચને જાળવણી ખર્ચ કહે છે દેટ મીન્સ કે મેન્ટેનન્સ કોસ્ટ બરાબર તો આ રીતે આપણે જોઈ શકીએ હવે આપણે ઘસારો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે કે ઘસારો કોને કહેવાય અને કઈ કઈ મેથડથી આપણે ફાઇન કરી શકીએ બરાબર ચાલો ઓકે થેન્ક યુ